પૂર્વ કચ્છની ગળપાદર ખાતે આવેલ મુખ્ય જેલમાં કેદીઓને 100 દિવસ સુધી સતત યોગા પ્રાણાયામની ટ્રેનિંગ આપવામાં આવી. પૂર્વ કચ્છના જેલના સત્તાવાળા પરમાર અને તેની ટીમ દ્વારા કેદીઓને યોગા આપવા માટેનો નવતર પ્રયોગ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગળપાદર મધ્ય જિલ્લા જેલ ખાતે 100 દિવસે યોગ પ્રોટોકોલ સિરીઝ સમાપ્ત કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગળપાદર મધ્ય જિલ્લા જેલ ખાતે 100 દિવસ પૂર્વે શરૂ થયેલ યોગ પ્રોટોકોલ સિરીઝ સમાપ્ત કરવામાં આવી હતી. જિલ્લા જેલના અધિક્ષક LV પરમાર અને સમગ્ર સ્ટાફનો સહયોગ સંપૂર્ણપણે રહેવા પામ્યો હતો. શિબિરમાં 100થી વધારે કેદી ભાઈઓએ લાભ લીધો હતો. શિબિરને સફળ બનાવવા માટે પૂર્વ કચ્છ કોઓર્ડિનેટર ભૂપતસિંહ સોઢા, દેવેન્દ્રભાઈ ઠક્કર, પૂજા લાલવાણી, યોગ ટ્રેનર જિજ્ઞાબેન ભાનુશાલી, સીમા કુશવાહ વગેરે જેમત થયું હતું. સમગ્ર શિબિરનું મીડિયા કવરેજ ગુજરાત યોગ બોર્ડના મીડિયા પ્રભારી ભારતી માખીજાણી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ સારી કામગીરી બદલ જેલના અધિકારી દ્વારા તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા અને કેદીઓ હવે યોગથી સંપૂર્ણપણે પ્રૃત થયા છે. ગુજરાત યોગા બોર્ડ ગાંધીધામ તરફથી યોગ જિલ્લા યોગ ટ્રેનર અને કોચ ભૂપેન્દ્રસિંહ સોઢા તેમજ દેવેન્દ્રભાઈ ઠક્કર દ્વારા જે ગુજરાતની તમામ જેલોની અંદર યોગ દિવસ નિમિત્તે 100 દિવસ માટે યોગાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, તે પૈકી ગળપાદર જિલ્લા જેલ ખાતે પણ માનનીય શ્રી ભૂપતસિંહ સોઢા તેમજ દેવેન્દ્રભાઈ ઠક્કર તરફથી નિયમિત સવારમાં આવી અંતરેના બંદીવાન ભાઈઓને યોગનો કાર્યક્રમ આપી અને યોગની ટ્રેનિંગ આપવામાં આવેલ હતી. તેમજ અત્રેની જેલના તમામ બંદીવાન ભાઈઓએ સારો એવો ભાગ લઈ અને યોગમાં સહકાર આપેલ હતો અને યોગ કાર્યક્રમના અનુસંધાન છેલ્લા 100 દિવસની અંદર અત્રેની જેલની અંદર કેદીઓને પણ મનમાં ઘણી શાંતિનો અનુભવ થયેલ છે, જે અનુભવે જણાઈ આવેલ છે. હવે ફરીથી પણ યોગાનું આયોજન કરવા માટે હું ઉત્સાહી છું. તેમજ અત્રેની જેલના બંધીવાન ભાઈઓ તેમજ સ્ટાફ કર્મચારી પણ અમારા જે દેવડાભાઈ છે તેઓ પણ બહુ ઉત્સાહી છે અને અવારનવાર અત્રેની જેલ ખાતે કેમ્પ યોજવામાં આવે એવો હું કોચ શ્રી ભૂપેન્દ્રસિંહ સોઢા તેમજ દેવેન્દ્રભાઈ ઠક્કર તરફથી સહયોગ માગું છું અને એમને પણ જ્યારે જ્યારે સમય મળે અત્રેની જેલમાં આવી બંધીવાળોને યોગાનો કાર્યક્રમનું આયોજન કરે તેવી અપેક્ષા રાખું છું.